નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ને હું છું દીપક ગુજરાતમાં આપણે ઘણા દિવસથી વરસાદની રાહ જોઈ રહ્યા છીએ ઓગસ્ટ મહિનો લગભગ આ અડધાથી ઉપર જે છે એ ઓગસ્ટ મહિનો એમને જતો રહ્યો છે અને આપણે ત્યાં હજી વરસાદ પડ્યો નથી આવનારા દિવસોની અંદર ગુજરાતમાં વરસાદની શું શક્યતા છે બંગાળની ખાડીની અંદર જે એક સિસ્ટમ સર્જાવાની છે એ સિસ્ટમ ક્યારે સર્જાશે ક્યારે લો પ્રેશર બનશે અને ગુજરાત તરફ આવશે કે નહીં તેની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને લાઇક કરી દેજો બીજું કે કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને વિડીયોને શેર કરી દેજો આજે આપણી પાસે ડી ડિજિટલ બોર્ડ નથી પરંતુ એમ છતાં પણ હું પ્રયત્ન કરીશ કે હું તમને સમજાવું કે આપણે ત્યાં વરસાદની શું સ્થિતિ છે ગુજરાતની અંદર અત્યારે તમે જુઓ કે છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રથી લઈ કચ્છથી લઈ મધ્ય ગુજરાતથી લઈને મોટા મોટાભાગના વિસ્તારોની અંદર આપણે ત્યાં વરસાદ નથી દક્ષિણ ગુજરાતના કેટલાક જે વિસ્તારો છે એની અંદર આપણે ત્યાં વરસાદ પડી રહ્યો છે પણ એ પણ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે આવનારા દિવસોની અંદર પણ ગુજરાતની અંદર આપણે ત્યાં વરસાદની ખાસ એવી કોઈ શક્યતા એટલે કે આવનારા બે ત્રણ દિવસની અંદર ગુજરાતમાં કોઈ વધારે ભારેથી અતિભારે વરસાદ પડે એવી શક્યતા હાલ દેખાતી નથી પરંતુ બંગાળની ખાડીની અંદર જે છે એક સિસ્ટમ સર્જાવાની છે એ સિસ્ટમ સત્તર અઢાર તારીખે એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂક્યું છે પરંતુ સત્તર અઢાર તારીખે લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને ભારતની અંદર જે છે એ એટલે કે મધ્ય ભારતની અંદર જે છે એ ફરીથી ચોમાસું જે છે એ ફરીથી સક્રિય થાય એવી શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે એટલે એ સિસ્ટમ સત્તર કે અઢાર તારીખની આસપાસ બનશે અને પછી મધ્ય ભારત તરફ આગળ વધે એવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ એના પછી એ જે સિસ્ટમ છે એ ભાગે લગભગ ઉત્તર ભારત તરફ જાય એવી શક્યતા દેખાઈ રહી છે એટલે કે જે સિસ્ટમ જે છે એ આપણે ત્યાં ગુજરાત તરફ આવે એવી શક્યતા હાલ આપણે દેખાતી નથી પરંતુ ગુજરાતની અંદર છૂટો છવાયો જે વરસાદ છે એ ચાલુ રહેશે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે પૂર્વ ગુજરાતના વિસ્તારો છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દક્ષિણ સૌરાષ્ટ્રના જે દક્ષિણ ભાગ છે એટલે કે ગીર સોમનાથ છે જૂનાગઢના કેટલાક વિસ્તારો છે ભાવનગર અમરેલીના કેટલાક વિસ્તારો છે એમાં કોઈ જગ્યાએ છૂટો છવાયો વરસાદ આવનારા દિવસોમાં પડે એવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ ધોધમાર વરસાદ આપણે ત્યાં પડે એવી શક્યતા હજી દેખાતી નથી જે સિસ્ટમની વાત થઈ રહી છે સતત સિસ્ટમના જે સમાચારો આવી રહ્યા છે આપણે જેની સતત અપડેટની વાત કરી રહ્યા છીએ એ સિસ્ટમ આગળ વધશે છત્તીસગઢ અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો ઉપર આવશે ને પછી લગભગ એ ઉત્તર પ્રદેશ તરફ ફરીથી ખસી જાય એવી શક્યતા દેખાઈ રહી છે એટલે એના કારણે પૂર્વોત્તરના જે રાજ્યો છે બિહારના કેટલાક વિસ્તારો છે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો છે મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો છે છત્તીસગઢના ઓડિશાના અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો છે એની અંદર વધારે વરસાદ થવાની શક્યતા છે પરંતુ સિસ્ટમ જો ત્યાંથી થોડીક આગળ વધે અને થોડીક જો મધ્યપ્રદેશના એટલે મધ્ય મધ્યપ્રદેશ ઉપર આવે અને મધ્ય ભાગ ઉપર આવી જાય મધ્યપ્રદેશના તો કદાચ ગુજરાતમાં આપણે તે અસર થાય ને કેટલાક વિસ્તારોની અંદર આપણે તે વરસાદ થાય એવી શક્યતા છે પરંતુ હાલ પૂરતી એવી કોઈ શક્યતા દેખાતી નથી હવામાન વિભાગના જે મોડલો દર્શાવી રહ્યા છે એ મોડલો પણ એવું દર્શાવી રહ્યા છે કે ગુજરાતની અંદર આવનારા હજી ચારથી પાંચ દિવસો અથવા તો પાંચથી સાત દિવસો સુધી ગુજરાતમાં વધારે વરસાદ થાય તેવી શક્યતા દેખાતી નથી અત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે કેટલાક વિસ્તારોની અંદર તમને વાદળો દેખાતા હશે વાદળો આવતા જતા દેખાતા હશે પરંતુ એ વાદળો જે છે એ વરસાદના વાદળો નથી એનાથી આપણે ત્યાં વધારે વરસાદ થાય એવી શક્યતા હાલ દેખાતી નથી વિડીયો તમને કેવો લાગ્યો મને ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો અને બીજું કે ખાસ તમે વિડીયોને શેર કરી દેજો